જંબુસરથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલા હાલનું કલક ગામ જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે. આશરે 1000 વર્ષ ઉપરાંત શ્રાવણ વદ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયમાં તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા અને આકાશમાંથી સર્વે દેવી દેવતાઓએ દર્શન કર્યા અને આ યોગમાં શિવલિંગ તલ પૂર વૃદ્ધિ પામે છે. રોરાણીક સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ મંદિરનો અલૌકિક મહિમા આજે પણ જળવાઈ રહ્યો છે. કલંક ગામના રહીશ દિલીપભાઈ રમણભાઈ પટેલના જણાવ્યા અનુસાર તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું, જ્યાં ગાયો ચરવા આવે અને બાજુમાં આવેલા તળાવનું પાણી પીએ. ગાયના ધણની એક ગાય દરરોજ આ જ જગ્યા પર આવી દૂધથી અભિષેક કરતી હતી. એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુવેગે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો સ્વયંભૂ શિવલિંગ હતું. ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. પ્રતિવર્ષ વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગ તલ પર પૂર વધે છે, જેથી તલકેશ્વર નામ પહેલાંના સમયનું તલક ગામ જ્યાં આજે કલકના નામથી ઓળખાય છે. શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થાય ત્યારે તલકેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાય છે તેમ જણાવ્યું હતું. વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગના દર્શન માત્રથી પાપ નષ્ટ થાય છે અને મનોવાંછિત ફળ મળે છે. ચાલુ સાલે પ્રતિ વર્ષની જેમ તારીખ 10/9/2023ના રોજ શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થતો હોય ગ્રામજનો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગામમાં તલકેશ્વર મહાદેવનું મંદિર છે, તેને તે આપોઆપ પ્રગટ થયેલા છે. એ અમારા વડવાઓએ અમને વાત કીધેલી છે. ત્યાં અહીંયા આગળ એક જંગલ હતું, જંગલમાં રોજ ગાયો ચરાવવા આવતી હતી. તે ગાય રોજ ત્યાં આગળ એના દૂધનું અભિષેક કરતી હતી. તે ચારવાવાળાએ ગામ લોકોને વાત કરી, પછી ત્યાં આગળ એનું જાણ ત્યાં તપાસ કરવામાં આવી તો ત્યાં આગળ આ શિવલિંગ હતું. આ શિવલિંગ એક વર્ષે એક તલપુર વધે છે. એના ઉપરથી તલકેશ્વર નામ પડ્યું. પહેલું આ ગામનું નામ તલક હતું, ત્યાર પછી કલક કરવામાં આવ્યું છે. ને એના દર શ્રાવણ માસમાં વ્યતિપાતના દિવસે મેળો ભરાય છે. તલકેશ્વર મહાદેવના મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વ્યતિપાત યોગના દિવસે 10મીએ ભાતીગળ મેળો ભરાશે. આ યોગના દિવસે તલકેશ્વર મહાદેવના દર્શનથી માનવીના તમામ પાપ નષ્ટ પામે છે. જંબુસરથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલ આજનું કલંક ગામ જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે, આશરે 1000 વર્ષ ઉપરાંત શ્રાવણ વદ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયમાં તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા હતા અને આકાશમાંથી સર્વે દેવી દેવતાઓએ તેમના દર્શન કર્યા હતા અને આ યોગમાં શિવલિંગ તલ પૂર વૃદ્ધિ પામે છે.